મોદી પુકારે અને ગરુડ ને કીધું, ગરુડ વીજળી ની તો શું ગતિ, એનાથી અનેક ગતિ એ આવ્યા છે દ્વારિકાધીશ, અને આવીને જોયું છે પાચાડી પોકાર કરે છે, ચીર ખેચીર્યો દુશાસન, હે હરિ હે કૃષ્ણ હે વાસુદેવ, અને જોયું તો દ્રૌપદી ના યાદ આવ્યો, એ પાકો યાદ આવ્યો પ્રસંગ, ભગવાન એક વાર શેરડી ખાતા હતા ને, અને એમાં હાથ છોતું હતું, એની એની એક ફાંસ લાગી અને હાથમાં લોહી મીંડું એવા, દ્રૌપદીએ જોયું તો કૃષ્ણના હાથમાંથી એકદમ લોહી વહે, દોડતી દોડતી ગઈ, પાટો બાંધો, પણ શું અત્યારે કેમ કેવી રીતે શું કરવું, એટલે એ જ વખતે પોતાની સાડીનું જે હતી એનો છેડો ખેંચી અને બાંધી દીધો પાટો, ભગવાનનું લોહી તો બંધ થઈ ગયું, પણ પછી એ પાટો ખોલી ત્યારે જોયું એ 2999 તાર હતા હો, આજ યાદ આવ્યો એ પ્રસંગ, અને દ્વારિકાનાથ છે આવી અને દ્રૌપદીના ચીર પીરા છે, બરી સભા મેં જબ દ્રૌપદી કી લાજ જાતી થી તબ વિકળ હો કર યહી મંત્ર ઉચારા થા, હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ, અને દુશાસન જ્યારે ખેંચતા ખેંચતા થાકી ગયો ત્યારે દુશાસન પણ પછી બોલવા લાગ્યો, હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ, ભગવાને આવી દ્રૌપદીના 999 ચીર પૂર્યા છે, ભગવાને લાજ રાખી છે દ્રૌપદીની, એમ આર્તનાદ કરીએ હું તમે તો આપણા સમયે પણ હરી આવે છે, કાલ પણ કહ્યું તો આપણે ખબર નથી, આપણે આપણે એમ માનીએ કે આપણા છે, બાકી હરિએ જ કોઈને પ્રેરણા કરી મોકલા, પાચાડીના ચીર પૂરે એમને આપણા પૂરે, જો આપણે આટલી શરણાગતિ હોય તો આર્તનાદ આદેશના પશુ આર્તનાદ કરે ને ભગવાન દોડતા દોડતા આવતા હોય, આપણે ભગવાનને પ્રેમથી પુકારશું તો ભગવાન નહીં આવે, જરૂર આવવાના, દાદા યાદ આવ્યો એ પ્રસંગ, જે સભામાં તમે હતા એ સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, અને ત્યારે તમે દ્રૌપદીને કહેલું કે આમાં હું કાંઈ કરી શકું એમ નથી, દાદા તમે પાપ નથી કર્યું પણ તમે એક પાપ જોયું, આ એની સજા છે, દાદાએ ખાલી જોયું હતું અને આટલી સજા, તો આપણે તો કેટલા પાપ કરીએ છીએ, આપણો શું થશે, પરબ્રહ્મ રામના પિતાને પણ જો અંધ મા બાપના સાપ દેખાય તો આપણને, બ્રહ્મના પિતાને ભોગવવું પડતું હોય તો આપણે તો ભોગવવું જ પડવાનું, દાદા તમે આ એક પાપ જોયેલું એની સજા તમને છે,
અને હું ત્યાં એનો પુકાર સાંભળીને ગયેલો, ત્યાં આવેલો. પછી તો દાદાએ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. અને જ્યારે યુદ્ધ પાંડવો અને કૌરવોની વચ્ચે ચાલતું હતું, અને દાદાનો સહજ આમ પ્રેમ તો પાંડવો પ્રતિ હતો, એટલે બરાબર આમ એને એને તીર છોડે લડાઈ જરૂર યુદ્ધમાં કૌરવ પક્ષે. દુર્યોધનનો એકવાર એકદમ કે દાદા તમે છો અમારા પક્ષે, તમે મારતા તો નથી આ પાંડવોને, કા તો તમે લડવાનું અમારી સાથે રહીને બંધ કરો, સામે પક્ષે વહી જાઓ, કા તો બરાબર યુદ્ધ કરો. અને દાદાને ક્રોધ આવ્યો, તું મને કે જો કાલ છે ને સવારે તારી પત્નીને મોકલી દેજે, હું આશીર્વાદ આપી દઈશ, તમારો વિજય થશે. પ્રતિજ્ઞા કરી. દુર્યોધન આવ્યો છે ભાનુમતીની પાસે. ભાનુમતીને કીધું કાલ સવારે જલ્દી વહેલી ઉઠી જાજે, દાદાના આશીર્વાદ લેવા જવાનું છે બ્રહ્મ મુહૂર્તમાં. હવે 8 વાગે ન ઉઠી, 5 વાગ્યામાં કેમ એને ઉઠાડવી, બ્રહ્મ મુહૂર્તમાં કેમ જગાડવી, કેમ જાગે. દરરોજના ક્રમ પ્રમાણે અર્જુન દાદાની સેવા કરીને પાછો છાવણીમાં આવી ગયો છે. દાદાને પ્રતિજ્ઞા લઈ લીધી, ભગવાનની ચિંતા થઈ, દ્રૌપદીને જગાડ્યા. દ્રૌપદીને કીધું ચાલ, દ્રૌપદીએ મોજડી પહેરી છે, રાતનું છે સમય, અવાજ આવે કોઈ જાગી જાય તો. એટલે દ્રૌપદીને કીધું ઊભી રહે, આ તારી મોજડી લાવ. બે મોજડી ભેગી કરી ઉપરણામાં બાંધીને ભગવાને આમ રાખી લીધી. જુઓ તો ખરા ભગવાન આવ્યા છે દાદાની છાવણી પાસે. દ્રૌપદીને કીધું તું જાજે અંદર, લાજ કાઢીને જાજે ઘૂંઘટો તાણીને, અને દાદાની સમાધિ બ્રહ્મ મુહૂર્તમાં ખુલશે, એટલે જેવી સમાધિમાંથી જાગે ને એ વખતે પ્રણામ કરી લેજે. બસ તારે બીજું કાંઈ કરવાનું નથી, તારે ખાલી પ્રણામ કરીને આવતું રહેવાનું છે. બરાબર છે, સમજી ગઈ, હું અહીંયા ઊભો છું. એટલે ભગવાન બહાર છાવણીની પાસે ઊભા છે. દ્રૌપદી ગઈ લાજનો ઘૂમતો તાણીને ઊભી છે. દાદા સમાધિમાં હતા, બ્રહ્મ મુહૂર્ત થયું, દાદાની સમાધિ જાગી. નમો નારાયણ, નમો નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, કૃષ્ણાય હરયે પરમાત્મને, પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અને જેવી દાદાની સમાધિ ખુલી એટલે ચરણ સ્પર્શ કર્યો, ચરણ સ્પર્શ કર્યો એટલે દાદાને થયું ભાનુમતી આવી હશે, કીધું હતું ને બ્રહ્મ મુહૂર્તમાં આવવાનું. એટલે અખંડ સૌભાગ્યવતી ભવ, હૃદયથી આપ્યા. અખંડ સૌભાગ્યતી ભવ આમ કીધું એટલે પછી દ્રૌપદીથી રહેવાનું નહીં, તે દાદા સાચા પડશે. દાદાએ કીધું આશીર્વાદ તો સાચા પડશે, મેં અંતરથી આપ્યા છે એટલે, પણ ઈ તો ઠીક, પણ તું કોણ છે? દાદાને ખબર ન હોય આટલા વર્ષ ત્યાં રહેતા હોય એટલે, મોટી નીકળી કે વૈટલી નીકળી કે નાની નીકળી કે કોણ નીકળી ખબર ન હોય, કોની રાડ હોય. દાદા આટલા વર્ષ ત્યાં રહેતા હોય તેને ખબર ન હોય કે આ મોટીનો જ પરાક્રમ હોય, આ નાની છે નીકળે એટલે બધું તોડતી ફોડતી નીકળતી, એટલે સમજી લે કે આ નાની જ છે. પણ એમ નહીં દાદા, આશીર્વાદ સાચા પડશે, પણ તું કોણ? બોલે દ્રૌપદી, બીજું કોણ? અત્યારને તું ક્યાંથી આવી, અત્યારને આટલી મોડી રાત્રે? નહીં બસ હોય નહીં, એકલી ન હોય. નહીં નહીં, કોણ છે તારી સાથે? કોઈ નહીં કોઈ નહીં, આમ કહીને ભાગી
દાદા એની પાછળ પાછળ ભાગ્યા છે. અને જ્યાં બહાર આવીને જોવે તો દ્વારિકાનાથ જોવે, આવી કે નહીં, આવી કે નહીં, આવી કે નહીં. અને આમ જે રાહ જોવે ને ત્યાં તો હજી દ્રૌપદી આવે ન આવે ત્યાં દાદા એકદમ બહાર આવ્યા ને જોયું તો ઓહો આ તો કાળિયો ઠાકર અહીં ઉભો છે, દ્વારિકાધીશ ઉભા છે. આશીર્વાદ તો આપી દીધા, પણ હવે હું એક તમારી પાસે વરદાન માંગુ છું હે નાથ, કે જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમારે તમારી મને ઝાંખી થાય. આજે વચનથી બાંધેલા ભગવાનને એટલે આવ્યા છે. પછી તો આ બાજુ સવાર થવા આવ્યું, દુર્યોધન જાગી ગયો, એને એમ થયું ભાનુમતી તો વહી ગઈ છે, એટલે આવ્યો પોતાના ખંડમાં, આવ્યો ને રૂમમાં પોતાના શયન ખંડમાં, ત્યાં તો હજી પગથી લઈને માથા હતી હોય ને હુતી જોયું. ભાનુ, એ ભાનુ, ભાનુ, એ ભાનુડી, હજી તો ઊઠ ઊઠ આમ કરીને ખેંચ્યું, હજી હુતી જો, આ તને કીધું નહોતું બ્રહ્મ મુહૂર્તમાં દાદાના આશીર્વાદ લેવા જવાનું હતું? ઓહો એ તો હું ભૂલી જ ગઈ. હવે નિંદરમાં નિંદરમાં એકદમ તાત્કાલિક ઉઠવાનું થયું, આમ ત્યાં માન માન કરી પૂજાપો બધો ભેગો કર્યો, વાથી કંકુ લીધું, ચોખાને ઢોળાટું ઢોળાટું થાળીમાં કર્યું ભેગું. બહેનોને ખબર ન હોય કે આપણે સવારના જવું હોય તો બધું રાતના ભેગું કરી લેવું જોઈએ, એન ટાઈમે જ પાછું બધું સવારના જ ભેગું કરે. ઉભાર્યો પાંચ મિનિટ, પાંચ મિનિટ, પાંચ મિનિટ કરતાં કલાક કાઢી નાખે, પણ રાતનું બધું તૈયાર કરીને રાખી દેવું જોઈએ ને. આ ભાનુમતી હવાના પૂજા કરવા જવાનું તો તૈયારી ન કરી નાખે, એ તો પછી ગઈ છે આખો હજી મોઢું ન ધોયું એમને એમ દોડતી દોડતી ગઈ ને દાદા બેઠા છે ને ત્યાં જઈને આમથી આમ આમ ચાંદલો કરવા જાય. દાદા કે આ શું કરે છે? તો ચાંદલો કર, પણ તું આંખ તો તારી ખોલ બરાબર, નિંદર ભરી છે હજી, આંખ ખોલ. આ હમણાં હું આમ ન થયો તો આંખમાં મારી દે. એ કંકુન પૂજા ને એ બધું ચોખાન કરીને પૂજા કરીને પગે લાગી અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ તો એક જ વાર અંતરના નીકળે, બાકી પછી વારે વારે કઈ અંતરના આશીર્વાદ નથી નીકળતા. અખંડ સૌભાગ્યવતી ભવ. આજ એ જ દાદા જે કૃષ્ણને વચને બાંધેલા આજે શિબિરમાં, આજે જ્યારે અંત સમય આવ્યો છે ત્યારે પરમાત્માએ ઈચ્છા પૂરી કરી છે. હે નાથ, હું શું અર્પણ કરું તમને? અત્યારે મારી પાસે શું લેવા જવાની શક્તિ પણ નથી, પણ મારી મતિ તમને અર્પણ કરું છું. હે નાથ, હું મારી બુદ્ધિ, આ મારી એક દીકરી છે, તમે એની સાથે પરણી જાઓ, બુદ્ધિ રૂપી દીકરી છે, હું જોજો કે આડી અવડી ન થઈ જાય હો, તમે એની સાથે વિવાહ કરો. ભગવાનને મન અર્પણ કર્યું છે. અને પછી તો કહે છે દાદા, દાદા કે હે પ્રભુ, મને યાદ છે તમારી એ વિલક્ષણ તસવીર કે જ્યારે યુદ્ધ કરતા હતા અને યુદ્ધમાં ઘોડાઓની ખરડી એની ધૂળથી ખરડાયેલી ધૂળથી તમારું મુખારવિંદ હતું, લટ ફર 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 ફર, આમ હજી મને યાદ છે. ઓહો, અને હે નાથ, તમે હંમેશા તમે તમારા ભક્તની જ પણ રાખો છો, અને ઈશ્વર હંમેશા પોતાના ભક્તનું પણ રાખે, પોતાની પ્રતિજ્ઞા તોડી નાખે, હથિયાર નહીં લઉં આવી પ્રતિજ્ઞા જેને હતી, પણ દાદાની પણ માતે થઈને એ પણ છોડી દીધું, હથિયાર નહીં લઉં, પણ ભગવાને રથનું ચક્કર જ્યાં લીધું અને ભૈસમાં કીધું બસ પૂરું થઈ ગયું, પ્રતિજ્ઞા હતી હથિયાર નહીં લો. અને એ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરતા કરતા જેમ હાથીના સુંડમાંથી માળા પડી જાય ને ખબર ન પડે, એમ દાદાના પ્રાણ ક્યારે મહાપ્રાણમાં મહાતેજમાં ભળી ગયા ખબર ન પડી. દાદાનું જીવન સુધર્યું, મૃત્યુ પણ સુધર્યું. દાદાનું મૃત્યુ થયું એનાથી પાંડવોને બહુ દુઃખ થયું છે, પણ પછી દાદાની બધી અંત્યેષ્ટિ કરી છે,
खूब दान दीदा छे। अने पछी युधिष्ठिर छे गादी पर बैठा छे, युधिष्ठिर राजा थया छे। सूत जी आ कथा सौनक ने कहे छे। आओ आगळनी कथा में जाइए, पहला बे मिनिट हरिनाम कीर्तन करी अने कथा में आगळ जाइए। गोविंद जय जय गोपाल जय जय 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 हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय गोपाल जय जय गोविंद 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 जय जय गोपाल जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय गोविंद जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय गोविंद जय जय गोपाल जय 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 जय
गोविंद जय जय गोपाल जय 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 गोपाल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय गोपाल जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय आवो जीवन मा लावो फरी कभी ना मरे आवो जीवन मा लावो फरी कभी ना आवे ए आवो जीवन मा लावो फरी कभी ना मरे ए आवो जीवन मा लावो फरी कभी ना मरे वारे वारे मानव देह कधी ना मरे वारे वारे मानव देह फरी ना मरे वारे वारे मानव देह फरी ना मरे वारे वारे मानव देह फरी ना मरे मारो लक्ष्य रे चौरासी नो फेरो रे पड़े मारो लक्ष्य रे चौरासी नो फेरो रे पड़े मने मोहन मरे हे मारा घट मा मारा घट मा घट मा मारा घट मा बेराजता श्रीनाथ जे यमुना जे महाप्रभु जे मारा घट मा बेराजता श्रीनाथ जे यमुना जे महाप्रभु जे मारू मनडू छे गो कुल वन रावण 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 मारा तन नाया गणिया मा तुलसी नावन मारा प्राण जीवन मारा घट महाराज श्रीनाथ रे यमुना दे महाप्रभु
ए मारा अंत समय केरी सुनो रे अर्जी, मारा अंत समय केरी सुनो रे अर्जी, ए मारा अंत समय केरी सुनो रे अर्जी, मारा अंत समय केरी सुनो रे अर्जी। ले जो चरणों मा श्री जी बाबा दया रे करी, ले जो चरणों मा श्री जी बाबा दया रे करी, ले जो चरणों मा श्री जी बाबा दया रे करी, ले जो चरणों मा श्री जी बाबा दया रे करी। मन तेरा रे यम केरा कदी न आवे, मन तेरा रे यम केरा मारो नाथ तेड़ावे, मारा घट मां बिराजता श्री नाथ जी यमुना जी महाप्रभु जी, मारा घट मां बिराजता श्री नाथ जी यमुना जी महाप्रभु जी। मारू मननु छे गोकुल वन रावण, मारा तन नायालनिया मा तुलसी नवन, मारा प्राण जीवन मारा घट मा बिराजता श्री नाथ जे ना जे महाप्रभु जे, मारा घट मा बिराजता श्री नाथ जे यमुना जे मारा घट मा बिराजता श्री नाथ जी यमुना जी महाप्रभु जी, मारा घट मा बिराजता श्री नाथ जी यमुना जी महाप्रभु जी। श्री नाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री नाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री नाथ जी बोलो, श्री यमुना जी बोलो, नाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री 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 नाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्रीनाथ 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 जी बोलो, जय हो। વનરાજ બાપુ નો મારા ઘટમાં ઘટમાં આમ કરીને પછી લેતો ઘટમાં બિરાજી બાવલિયો
પણ આજ સમાધિમાં બેઠો બેઠો એ બહુ રાજી થતો હોય છે, જરૂર, કારણ કે હજી ક્યાં રજા આપી છે, સમાધિમાં બેઠો છે. અને બે દિવસ ત્યાં તો સંતવાણી થઈ ગઈ, બહુ રાજી હશે. મારા ઘટ માં ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્યામ સુંદર અમને મહારાણી કી વલ્લભાધીશકી દ્વારિકાધીશકી સુરપુરા બાપા કી સતી માતા કી ખોડિયા રાય કી. તમારું કામ કરી નાખ્યું, લે કરો આગળ. પાર્વતી આમંત્રિત પધારેલ મહેમાનોને હાર્દિક સ્વાગત, નમસ્કાર. ગોરસિયા પરિવાર એક વટ વૃક્ષ સમાન, વડના ઝાડ સમાન, એમના બે ડાળીઓ જેવી એક ભુવા પરિવાર અને એક લીંબાશિયા પરિવાર, એ પણ અમારા ગોરસિયા પરિવારની વટવૃક્ષ સમાન ઝાડની બે ડાળીઓ એ હર હંમેશને માટે અમારી સાથે રહી અને અમારી હારે જ રહેશે, તો એ બે પરિવારને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપીએ છીએ. ગોરસિયા પરિવારનો ફાળો 21,000 રૂપિયા ગોકળભાઈ દેવજીભાઈ, 21,000 રૂપિયા ચકુભાઈ અંબાભાઈ, 21 રૂપિયા રત્નાભાઈ દેવજીભાઈ, 21,000 રૂપિયા રમેશભાઈ નારણભાઈ, 25,555 રૂપિયા સ્વર્ગસ્થ લક્ષ્મીબેન વલ્લભભાઈ હસ્તે દિલીપકુમાર તથા શૈલેષભાઈ, 20,000 રૂપિયા અશ્વિનભાઈ રામજીભાઈ, 11,251 રૂપિયા રાજેશભાઈ અર્જણભાઈ, 11,111 રૂપિયા રમેશભાઈ બાવાભાઈ, 11,111 રૂપિયા રાઘોજીભાઈ દેવીજીભાઈ, 11,111 રૂપિયા ડાયાભાઈ દેવજીભાઈ, 11,111 રૂપિયા દિનેશભાઈ દેવજીભાઈ, 11,111 રૂપિયા પોપટભાઈ નરસિંહભાઈ, 11,111 રૂપિયા ગોવિંદભાઈ નરસિંહભાઈ, 11,111 રૂપિયા દામજીભાઈ નરસિંહભાઈ અને 11,000 પૂરા વિઠ્ઠલભાઈ ભોલાભાઈ ગોરસિયા. બોલ કૃષ્ણ કનૈયાલાલની. હવે આ અમારા પરિવારનો ફાળો હતો, જે ધર્માદા માટે, ગૌશાળા માટે, કબૂતરની ચણો માટે જે સ્ટેજ ઉપર કાર્યાલયની અંદર જે ફાળો થાય છે, એ ફાળો 100% અમારે ધર્માદામાં જ વાપરવાનો છે. તો એવા 1,111 રૂપિયા સ્વર્ગસ્થ વલ્લભભાઈ અર્જણભાઈ હસ્તે દિલીપભાઈ, 500 રૂપિયા વાલજીભાઈ કાબાભાઈ જેસડિયા આણંદપર, 500 રૂપિયા અશ્વિનભાઈ નાથાભાઈ ગજાનન ડેરી રાજકોટ, 500 રૂપિયા ડૉક્ટર અમિતકુમાર જેસડિયા ઓમ ડેન્ટલ કેર કાલાવડ, 1,100 રૂપિયા બટુકભાઈ લક્ષ્મણભાઈ સરદારા, બટુકભાઈ વલ્લભભાઈ સરદારા, અને 1,100 રૂપિયા આણંદપર ગ્રામ પંચાયતના સરપંચ રાખોલિયા શ્રી ધનજીભાઈ ગોકળભાઈ. અરે એને દેવા વાળો દિનો નાથ. બોલ કૃષ્ણ કનૈયા. કરેલ છે તો
એમનું આ તકે આપણે આપણી કથાની અંદર તેમનું સન્માન અને સ્વાગત કરીએ તો શાસ્ત્રીજીને આપણે વિનંતી કરીએ તો તે સ્ટેજ ઉપર પહોંચે આવે. ભલે અમને મહારાણી કી વાહ ભાઈ વાહ. દ્વારિકાધીશ કી આપણે તો જે જ બોલો, બાકી તો આપણે બધું શાસ્ત્રીજી પાસેથી બધું સાંભળવાનું છે, એક જે જ બોલવાની છે આપણે. અને વરી ગુણ તો ગોરસિયા પરિવાર તણા ગવાય. વાહ વાહ. અરે ગોરસિયા પરિવાર થી 551 રૂપિયા આ શાસ્ત્રીજી ને સપ્રેમ ભેટ આવે છે. અરે એને દેવા વાળો દિનો નાથ. મારી પાસે કઈ એવું નથી લેવાનું આવતા, હા ઉઘરાણી કરતા નહીં પાછા. આમાં આવું હોય ડાયરા હોય ને એમાં ઘર ઘરના જ પેલા ઉડાડી દે ને પાછા એને દઈ દેવાના હોય, એટલે પછી બીજા શરૂ થઈ જાય. પછી આમ બોલાવી દઈએ પેલા અમારા ધારાસભ્ય ને એ સાંસદ થયા ને એ બોલાવી દઈએ પેલા લખાવી દઈએ પછી દેવાના તો રામ રામ. હા લખાવી દઈએ બધે બહુ જાજા લખાવ્યા હોય. આવું સાંભળું મેં હો ભાઈ, આપણે તો બહુ ખબર નથી કઈ, આપણે એનું કઈ કામ જ નથી. કોઈ દિવસ એની ગ્રાન્ટનો આપણે કઈ ઉપયોગ નથી કરવો ને એને કરવો નથી, એને એનો જ ઉપયોગ કરવો છે. એ ભલે કરે ભલે મોજ કરે. તાત થયા થયા. હવે પાછું નવું આપ્યું છે લે. બોલો દ્વારિકાધીશ કી. એ ગોરસિયા હવે રસમાં આમ એવા ડૂબાડી દીધા, હવે આમાં કઈ ખબર નહીં હવે શું થાય. એ સારું છે રાતના ગોપી બનાવી ન મોકલો, નહીં તો ગોપી બનીને આવવું પડે. તો પ્રેમ છે આનંદ છે મજા આવે છે ને. હે તમે તો કયો જ ને, હા તમારી પછેડ્યું દબાણી હવે કરો એ હું આઠ દી સુધી ખેંચાવાની નથી, જાય એની રાહ જોવો છો. ગામવાળા આવ્યા છે ને બધા નગર પીપળિયા ના નગરજનો છો ને હાજર? હા બાપ વાહ વાહ. તમે બે જ જણા આવ્યા હતી, તમે આજ તો બે જ જણા એ કર્યો ને પાછા. સરપંચ આવી જાય ને લાખું ગામ આવી જાય, આપણા સરપંચ આખો દિવસ હોય છે. લો આવજો હો તમે બધા લેજો લાભ, નગર વાળા નહીં લે તો કોણ લે હે બીજું. એ તમારે આંગણે એમને એમ ગંગા આવી ગઈ ભાગીરથી, હો કેવા ભાગ્ય છે. કરે કોઈ ભોગ કોઈ મેળવે ફળ કોઈ, આવો લાવો ક્યાંથી. હારું આવો છો ને બધા બધા આનંદમાં છો ને. પાછળથી હા કહો તો હાચા, કોઈ જબરજસ્તીથી કોઈ આ ન કેવડાવતા. હા મને સારું લગાડવા, મોજ આવે છે ને, મજા કરવી છે ને નથી કરાવી, મજા જ કરવી છે. હજી તો કાલ આવશે મજા કરાવનારો તો લાલો મારો. હા પરમદી ભાસ હવે રાહ ઉભો જ છે, જેવો રાઘવ જાય એવો જ એન્ટ્રી છે એની. હા રામ જન્મ થાય એટલે પછી સીધો કૃષ્ણ જન્મ, આનંદી આનંદ. ઓર ગયા ભાઈ આવો, થોડી કથા જે પહોંચાડવી છે ત્યાં સુધીનું લઈ, અને કાલે સાંજે તો નૃસિંહ પ્રાગટ્ય કરાવવું છે એટલે પરમ દિવસે વામન થાય, વામન અને રામ જન્મ. આમ જુઓ તો હજી કથા પહેલા સ્કંદમાં જ પહોંચ્યા છે, કઈ ધીરે 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 જાય ને પછી તો એ ભાઈ એ બધું કરાવવું અમે તો અમારા હાથની વાત છે. પછી બધી સિઝરિયન જ
કેટલા જન્મ કેટલી વાર કરાવ્યો મેં ભગવાને રાઘવે કથાકારો કેટલા કેટલા કેટલી વાર ભગવાનના પ્રાગટ્ય કરાવ્યું લો. પણ આ કથાઓ બધી મહત્વની છે વિસ્તારપૂર્વકની. એટલે આમ તો કોને છોડવું કોને ન છોડવું બધું આમાં કોને પ્રાધાન્ય આપવું, ક્યાંક કોઈને અન્યાય થઈ જાય. પણ છતાં જે ઈશ્વર જે બોલાવે દાદાની સદગતિ થઈ છે, યુધિષ્ઠિરને આનંદ છે. પણ દાદા ગયા છે, કુટુંબના મોભી હતા હો, એ દુઃખ છે. પછી તો હસ્તિનાપુરનું રાજ્ય છે યુધિષ્ઠિર કરી રહ્યા છે. ધર્મરાજના રાજ્યમાં ક્યારે દુષ્કાળ નથી પડતો, એટલું જરૂર હું કહું. આપણે કઈ કોઈ કોઈ દિવસ કઈ આપણે કોઈ કઈ એનું કામ નથી કઈ નહીં. પણ નરેન્દ્રભાઈ લખી તો ખરા, હા, કે જેટલા વર્ષ સૌરાષ્ટ્રમાં રહ્યા એટલા વર્ષ ક્યારે દુષ્કાળ ન પડ્યો, ક્યારે પડ્યો તમે જુઓ. એ માણસ લકી તો ખરો, અને ધર્મ છે એની પાસે. હા, એ ભલે જે કોઈ વિરોધીઓ તો હંમેશા પોતાની રીતે હવ હવ વિરોધ પક્ષમાં, આ પક્ષ જ્યારે સત્તાધારી જાય ત્યારે ઓનું એમ વિરોધનું જ બોલવાનું. મને એક સમજાતું નથી, ગાંધી જયંતિ જ્યારે આવે ને બધા રાજઘાટ ઉપર જાય ત્યારે સત્તાધારીઓ જ કેમ જાય છે? છત્રીધારી હોય તો ઈ જ જાય ને, પછી ચપ્પલધારી હોય જેના ચૂંટણી આટા, આપણે તો કઈ પછી પંજા મારે કે કમળ ખીલવે, પછી એ વખતે ગાંધીજી પાસે 5 વર્ષ ભૂલાઈ જાય. તમે જોજો, હું તો દર વખતે લાઈવ જોઉં છું, કારણ કે એમાં કોઈ ના કોઈ સંગીત સારા ક્લાસિકલ કોઈ ગાયકો આવે છે ત્યારે ગાંધીજી એને ભૂલાઈ જાય ને, પાછા સત્તા ઉપર આવે એટલે પાછા હો હો હો. અને સત્તામાં હોય જે વિરોધ પક્ષ હોય એને વિરોધ જ કરો, એ ન કરે બીજું કોણ કરે? પણ જે સત્ય કહેવું જોઈએ તો હકીકત છે જે સામું છે. આ માણસ ખૂબ ધર્મ છે એની પાસે, અનુષ્ઠાનો પણ કરે છે, ભગવાન કરે ને. એમાંય હવે તો યોગી આવ્યા છે, કોઈને ક્યાં કોઈને કોઈની પાછળ, નરેન્દ્રભાઈને કાંઈ નહીં, આ યોગીને તો કાંઈ નહીં. અને એમ કહે છે યોગી તો ભવિષ્યના કદાચ વડાપ્રધાન પણ થાય. અને એને જે નિર્ણયો છે, આવા નિર્ણયો જો ફટોફટ મંડ્યા આવા. આજકાલ આપણા આપણા સૌરાષ્ટ્રમાં પણ હવે ગૌવંશ માટે થઈ એની રક્ષા માટે થઈને બહુ સારા કડક કાયદાઓ આવી ગયા છે. આ થવું જ જોઈએ, અને તો જ પ્રજા તમને મત આપશે. જે ધર્મનું કાર્ય કરે છે, જે પ્રજાની રક્ષા કરે છે, પ્રજા હંમેશા એની સાથે હોય છે. તમે સારું કાર્ય કરો છો, તમારી સાથે જ છે પ્રજા. બાકી કાંઈ બીજું કાંઈ ભરમાવું નહીં, કાંઈ ખોટા આજુબાજુ બીજા ખોટે ખોટા બધું આમ કરીને દેશને નુકસાન ન કરવું. સંપત્તિ, દેશની સંપત્તિ નુકસાન કરશું એ બધું આપણે જ ભોગવવું પડશે. જે કંઈ કરવું શાંતિથી કરવું જોઈએ, આંદોલનો ભલે કરીએ, આપણો હક છે માગવું, પણ શાંતિથી થાય. તો ખોટું દેશની સંપત્તિને નુકસાન ન થાય. યુધિષ્ઠિર ધર્મી છે એથી એની પ્રજા પણ ધર્મી છે. જેનો રાજા અધર્મી એની પ્રજા પણ અધર્મી. આગળ વેન આવે છે, અધર્મી હતો પ્રજા પણ એની અધર્મી થઈ. યુધિષ્ઠિરના રાજ્યમાં ક્યારે દુષ્કાળ નથી પડતો, નથી અતિવૃષ્ટિ, નથી અનાવૃષ્ટિ, નથી કોઈ મૂર્ખ, નથી કોઈ રોગી. તમામ ધર્મની મર્યાદાઓનું પાલન કરે છે. ધર્મરાજના રાજ્યમાં કોઈ કોઈની વચ્ચે ઝઘડો નથી. દીકરાઓ માતા પિતાની આજ્ઞામાં રહે છે, કારણ કે રાજા ધર્મિષ્ઠ હતો એથી એની પ્રજા પણ ધર્મિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદી પર બેસાડીને હવે ભગવાન કૃષ્ણ દ્વારિકા પધાર્યા છે. અને જ્યારે ખબર પડી દ્વારિકાવાસીઓને કે દ્વારિકાનાથ આવે છે, એના સન્માનની તૈયારીઓ કરી છે. હો, સુવર્ણ થાળ લીધા છે, આરતીઓ લીધી છે, મંગળ દ્રવ્યો લઈને દ્વારિકાધીશનું સ્વાગત કરવા માટે થઈ લોકો કતારબદ્ધ ઉભા રહી ગયા છે. દ્વારિકાનાથ આવે, દ્વારિકાનાથ આવે છે, દ્વારિકાનાથ આવે છે. હો, પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં તો દૂરથી રથના
ઘોડા જે દોડે છે અને રથના ચક્કર છે એનો અવાજ આવવા લાગ્યો, ડમરીઓ ઉડવા લાગી. અને એમ જોયું છે દૂરથી કોઈ રથ આવતો એવું દેખાણું. રથ ધીરે 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 નજીક આવવા લાગ્યો છે. ફર 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 ધજા ફરકી રહી છે. અને ધીરે ધીરે નજીક નજીક દ્વારિકાધીશ નો રથ આવવા લાગ્યો છે. અને સૌ પ્રજાજનો દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી, જય જયકાર થવા લાગ્યો છે. અને દ્વારિકાનાથે દ્વારકામાં પ્રવેશ કર્યો છે. બ્રાહ્મણોએ મંગલ મંત્રો બોલવા લાગ્યા છે. દ્વારિકાનાથ નું સ્વાગત થયું છે. દ્વારિકાનાથ ને લોકો કહે બસ નાથ આપની હવે કૃપા થઈ. એક જ વાતનું દુઃખ હતું કે હે નાથ અત્યાર સુધી તમે નહોતા, બસ હવે તો અમને તમારી નિત્ય ઝાંખી થવાની છે. હવે અમારા જેવું બીજું કોણ સુખી છે. દ્વારિકાનાથનું દ્વારિકા આગમન થયું છે. ત્યાર પછી તો સમય જતા ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો છે. નામકરણ સંસ્કાર કર્યું છે. પરીક્ષિત એવું નામ રાખ્યું છે. પરીક્ષિતજી મહારાજ કી, પછી તો એની જન્મ કુંડળી બનાવીને કહ્યું જરા કહો ને મારો દીકરો કેવો થશે. બ્રાહ્મણોએ કહ્યું છે ભાઈ તમારો દીકરાની તો શું વાત કરીએ, પણ આ એનો છેલ્લો અવતાર હશે. સર્પદંશથી એનું મૃત્યુ થશે, પણ ભલે એનું સર્પદંશથી મૃત્યુ થાય પણ એને સદગતિ મળવાની છે. આ ધર્મી થશે, આ છેલ્લો એનો અવતાર હશે, ધર્માત્મા બનશે. પરીક્ષિતજી ધીરે 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 મોટા થવા લાગ્યા છે. આ બાજુ વિદુરજી તીર્થ યાત્રામાં છે, પ્રવાસમાં આવ્યા છે. વિદુરજીને ખબર પડી કૌરવોનો વિનાશ થયો છે. ધર્મરાજ ગાદી ઉપર બેઠા છે અને એક ભાઈ આ ધૃતરાષ્ટ્ર હજી પણ એને ત્યાં પડ્યો છે. વિદુરજી પધાર્યા છે. વિદુરજી આવ્યા, વિદુરજી આવ્યા, ખબર પડી સ્વાગત થયું છે. એવા સમય આવ્યા છે જયારે ધૃતરાષ્ટ્ર એના શયન ખંડમાં હતા. જૈન પ્રણામ કર્યા છે, વિદુર પ્રણામ કરે છે. કુશળ છો? બોલે હા. પણ કેમ ભાઈ હજી આજે હજી તમે સુતા નથી? આમથી આમ પડખા ફેરવા છે, ઊંઘ ક્યાંથી આવે? આ ભાઈના દીકરાઓને ઓછું દુઃખ નથી દીધું હો. અરે ભીમસેનને લાડુમાં ઝેર નાખીને ખવડાવ્યું હો, અને ઝેર નાખીને ખવડાવ્યું એને નિંદર આવી શકે? જે દિવસે રાત્રે નિંદ્રા ન આવે અને આમથી આમ ફડકા ફેરવીએ ને તે દિવસ સમજવાનું કે આપણાથી કોકનું અહિત થઈ ગયું છે. અને જે દિવસે આપણે સૂતા વેત આમ સહેજ સૂતા નથી નિંદર આવી સમજવાનું કે આજે કઈક સત્કર્મ થઈ ગયું છે. પાપ અને પુણ્યમાં આટલી જ વસ્તુ છે. પાપ એટલે હું કઈ કેવા બધું કેવો હશે પાપ, પાપ પાપ કરીએ જે વસ્તુ કરતા આપણું દિલ દુભાય, આપણને અંદરથી કંઈક ખટકો થાય એ પાપ, અને જે વસ્તુ કરતા આપણું હૃદય પ્રફુલ્લિત થાય એનું નામ પુણ્ય. કોઈ આપણી પાસે દરિદ્ર આવ્યો હોય કે વિદ્યા માટે થઈને કંઈ એને ભણવા જવું એના માટે કંઈ આવ્યા હોય, કોઈ દીકરીના લગ્ન થતા હોય અને પૈસાની વાકે કર્યાવરની વાકે જોઈને અટકતું હોય અને આપણી પાસે એને આશા હોય એને આવ્યા હોય અને આપણે એને કઈ મદદ આપણી રીતે જે કઈ હોય એ રીતે મદદ કરીએ અને એ વખતે જે આનંદ થાય બસ એ જ પુણ્ય છે. આ પુણ્ય અને પાપનો તફાવત. જે વસ્તુ
કર્યા પછી આપણને હૃદયમાં ખટકો થાય કે આ ખોટું થયું, જો મારાથી ખોટું થયું, આ પાપ છે. કેમ ભાઈ હજી નથી સુતા? કુશળ છો ને? હા. અરે ભત્રીજાઓ આ જો ને, યુધિષ્ઠિર ને બહુ સારું છે. અરે કહ્યું ભાઈ એ તો લાયક છે એટલે તમને સાચવે છે. પણ તમારે હવે ક્યાં સુધી આમાં રહેવું છે? પણ કહ્યું ભાઈ હું શું કરું, હું તો આંધળો ને ક્યાં જાઉં? આપણે આવું નથી કરતા, ઘણે જાવું તે છે પણ હવે કોણ લઈ જાય? પગ દુખે, શાક લેવામાં પગ ન દુખે, કથાવામાં પગ દુખે, એના દેવ મંદિર જવામાં એના પગ દુખે, કોઈના લગ્ન જવામાં કાંઈ વાંધો ના આવે, ડિસ્કો દાંડી એવા કરે ને ત્યારે એના પગ ન દુખે, પણ હરિકીર્તનમાં એના પગ દુખે, એને તાળી પાડવામાં હાથ દુખે. ઘણે જાવું તો છે પણ હવે શું કરીએ? જાવું છે નીકળી જાવ ને, હું આંધળો ક્યાં જાઉં? એટલે વિદુરે કીધું કઈ વાંધો, જવું છે ને ચાલો હું લઈ જાઉં તમને. તમને એમ ન થાય કે કોણ લઈ જાય, ચાલો હું લઈ જાઉં. અર્ધરાત્રિ થઈ છે, વિદુરજી સપ્ત સ્તોત્ર તીર્થમાં આવ્યા છે ધૃતરાષ્ટ્રને ગાંધારીને લઈને. સવારે યુધિષ્ઠિર જાગ્યા છે કાકાની સેવા માટે થઈને જાય છે, પણ કાકા ને કાકી ને જોયા ને દુઃખ થયું કે અરે રે ક્યાં ગયા છે, અમે એના 100 દીકરાઓને મારી નાખ્યા ને એથી જરૂર દુઃખ તો હોય ને, પણ અમને કહી શકતા નથી. હો સંકલ્પ કરી લીધો કે જ્યાં સુધી ન મળે કાકા કાકી નો પતો ત્યાં સુધી હું જલ ન પીઉં. ભગવાને પ્રેરણા કરી નારદજીને, નારદજી આવ્યા છે. નારદજી કહે છે કે અરે ભાઈ તું કોની રાહ જો, કોના માટે આ સંકલ્પ કર્યો? મારા કાકા ને કાકી ક્યાંક વહી ગયા. અરે ભાઈ તું એની ચિંતા નહીં કર, એને તો જ્યાં જવાનું છે ત્યાં ગયા છે, પણ હવે તું તારી ચિંતા કર, એની તો સદગતિ થઈ ગઈ છે, પણ હવે તું તારી ચિંતા કર. જો હમણાં થોડા સમય પછી 6 મહિના બાકી છે, 6 મહિના પછી કલયુગ આવશે, એથી હવે તમે તમારી તૈયારી કરો. હું તો તમને સમજાવવા માટે થઈને આવ્યો છું, સાવધાન કરવા આવ્યો છું. નારદજી ગયા છે, ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો છે. 6 મહિના વીતા છે. કોઈ દિવસ નહીં ને આજે કઈ યુધિષ્ઠિરને થયું કે આજે મંદિરોમાં જાય છે તો એમાં તેજ નથી દેખાતું. લોકો પોતાના ઘરમાં તાળા ભીંડા મારવા. યુધિષ્ઠિરે પૂછ્યું ભાઈ આ શું છે, કોઈ લુહારને ત્યાં જાય છે તો કઈ આ યંત્ર શું છે? બોલે આ તાળું છે હા, અને આ એની ચાવી છે, એટલી નાની એવી ચાવી. કેમ આ બધું શેના માટે? બોલે લોકોને હવે ભય છે, પોતાના ઘરમાં ચોરી થવા લાગી એથી તાળા ભીંડા મારવા. ધર્મરાજને થયું મારા રાજ્યમાં કોઈ દિવસ કોઈ દિવસ દરવાજા બંધ ન કરે, અને એની બદલે હવે તાળા મીંડા મારવા. મને લાગે છે કે કલિયુગ આવ્યો છો, નારદજી કહેતા હતા. પણ એમાં એક દિવસ ભીમને કહ્યું છે ભાઈ અર્જુન ન આવ્યો, અર્જુન નથી આવ્યો, હજી અર્જુન ન આવ્યો. એક દિવસ તો બહેનું છે એવું કે કોઈ અતિથિ આવ્યો, કોઈ માગવા માટે થઈને આવ્યો, ખબર નહીં કઈક પોતાના ઓલામાં હશે યુધિષ્ઠિર, એટલે કહ્યું કે કાલ આવજો. એ કાલ આવજો જે આમ કીધું ને એ વખતે ભીમ દોડતો ગયો જઈને લાવ્યો ઢોલ લઈને મીંડો વગાડવા. યુધિષ્ઠિરે પૂછ્યું પણ કેમ, શું છે? અરે બોલે તમારો વિજય થઈ ગયો. પણ શેનો વિજય? તમે હમણાં ન કીધું પેલો માગવા આવ્યો તો કાલ આવજો, એનો અર્થ એમ થાય ને કે તમે કાળને જીતી ગયા. કાલે આવવાનું કીધું, કાળ નહીં આવે કોને ખબર. એથી કાળ ઉપર નહીં આજ ઉપર જ રાખીએ, જે દેવાનું છે, જ્યાં શ્વાસ ચાલે છે ત્યાં જ દાન ધર્મ કરી દેવું, કાળ કોને ખબર છે, કાળને કોણ જીતી શક્યું.
વળી પાછા બે દિવસ થયા ને મારો અર્જુન ના આવ્યો, અર્જુન ના આવ્યો, અર્જુન ના આવ્યો. દ્વારિકાધીશ જ્યારે ગયા છે અર્જુનને સાથે લઈ ગયા. ધીરે ધીરે એમાં જોયું તો દૂર થી રથ આવતો દેખાય છે. જોયું તો રથ દેખાય છે પણ કોઈ દેખાતું નથી, નિસ્તેજ છે. ધીરે 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 રથ આવ્યો છે નજીક. દોડતા દોડતા ગયા છે ત્યાં જોયું તો અર્જુન છે. ભાઈ અર્જુન, એ અર્જુન, અર્જુન નિસ્તેજ કેમ છે, શું થયું, કેમ તારાથી કોઈનું અપમાન થઈ ગયું? તું આંગણે હવે અતિથિને કઈ આપી ન શક્યો એનું દુઃખ છે, શું છે? છતાં અર્જુન ન બોલ્યો અને છેલ્લે પૂછ્યું કે ભાઈ દ્વારિકાનાથ કુશળ તો છે ના? અને આટલું જ્યાં પૂછ્યું ત્યાં તો વિહળ થઈ ગયો અર્જુન. મોટા ભાઈ કોનું વાત કરો છો? એ દ્વારિકાનાથ પોતાનું કાર્ય કરીને સ્વધામ ગયા છે. હે મોટાભાઈ, હું તમને શું કહું, આદિ લગી એમ હતું કે આ બધી શક્તિ બારી હતી, મત્સ્યવેદ જ્યારે કર્યો ત્યારે એમ હતું કે આ મત્સ્યવેદ તો, અને હું હારી ગયેલો, પણ મને દ્વારિકાધીશે કીધું કે તું મારા તરફ દ્રષ્ટિ રાખજે હો, મારામાં ક્યાંય તાકાત હતી મત્સ્યવેદ કરી શકું, પણ એ તો એ વખતે દ્વારિકાધીશની શક્તિથી મેં મત્સ્યવેદ કર્યો. દ્રૌપદી મને મળે એટલા માટે થઈને કર્ણનું અપમાન કરાય. યાદ કરો એ પ્રસંગ, દુર્વાસા ઋષિ આવ્યા, અને દુર્વાસા ઋષિ શિષ્યોની સાથે આવેલા. યુધિષ્ઠિરની પાસે પાત્ર છે, અક્ષય પાત્ર, એક જ વાર ભોજન આપે, ભોજન થઈ ગયું, હવે શું કરવું? દુર્વાસા ઋષિ કહે હમણાં હું સ્નાન સંધ્યા કરીને આવું છું. અહીંયા બધા ચિંતામાં મુકાણા, યાદ છે ભાઈ એ વખતે દ્વારિકાધીશ છે આવ્યા છે, અને દ્વારિકાધીશે પૂછ્યું શું ચિંતા છે? બોલે દુર્વાસાજી એના શિષ્યોની સાથે આવ્યા છે, અક્ષય પાત્રનું ભોજન તો મળી ગયું, હવે મળે એમ નથી, હવે શું કરવું? ત્યારે યાદ કરો ભાઈ, પરમાત્માએ અક્ષય પાત્ર માંગ્યું. ક્યાં છે અક્ષય પાત્ર, લાવો. અને અક્ષય પાત્ર જ્યાં લીધું છે ત્યાં એક એમાં ભાજીનું કણ હતું, એ પરમાત્માએ આમ જ્યાં ખાધું ને, અહીંયા જ્યાં દ્વારિકાધીશે ખાધું તો ત્યાં દુર્વાસાઓને તૃપ્તિનો ઓટકાર આવ્યો, અને ત્યાંથી ત્યાંથી નીકળી ગયા. આ દુર્વાસાની ક્રોધાગ્નિમાંથી કોણે બચાવ્યા એ ભાઈ, એ યાદ કરો. આ ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, કોણે રક્ષા કરી? અરે ભાઈ હું શું કહું, પણ મારું જે તેજ હતું ને તેજ પણ બધું મને એમ હતું મારું છે, પણ નહીં, મને આ ગાંડીવનું બહુ અભિમાન હતું. ભગવાન સ્વધામ ગયા ત્યારે મને કહેતું હતું કે અર્જુન મારા શરીરને તું જળ સમાધિ દેજો, પણ જળ સમાધિ દઈને પાછું વળી ન જોતો. પરમાત્માના પાર્થિવ દેહને લઈ એક હોડીમાં, નાવમાં લઈ મધ દરિયે હું ગયો છું. જળ સમાધિ દીધી, ભગવાને ના પાડી હતી, પાછું ન વળતો. થોડા આગળ આમ જઈને વળી જોયું, ત્યાં જોયું તો પાર્થિવ દેહ ઉપર હતો,
નજીક આવ્યો, તીર કાઢ્યું, તીર કાઢીને માર્યું, ફરી જળ સમાધ થઈ. ભગવાને ના પાડી હતી, પાછું વળી ન જોતો, અને વળી થોડોક ગયા ને વળી પાછું વળીને જોયું તો પાછું દેહ ઉપર હતો. બીજું તીર કાઢ્યું જ્યાં માર્યું, જળ સમાધિ થઈ ગયું. હજુ એક તીર બાકી રહે તો શક્તિ, પેલું બાણ માર્યું પા ભાગની, બીજું બાણ માર્યું પોણા ભાગની શક્તિ હરી લીધી. હજી ના પાડી હતી છતાં અર્જુને પાછું વળીને જોયું, જો પાછું વળી ન જોવે નીકળી જાય તો પા ભાગની શક્તિ રહી જાય. પણ ત્રીજી વાર જોયું અને ત્યાં વળી પાછો દેહ ઉપર હતો, છેલ્લું બાણ હતું. આમ જ્યાં માર્યું બધી શક્તિ હરાઈ ગઈ. અને એથી જ્યારે પાછા આવે છે, અને જ્યારે આવે છે ત્યારે મોટા ભાઈ મને મારા પ્રભુએ ના પાડી હતી, પાછું વળી ન જોતો, પણ મેં પાછું વળી જોયું અને મારા પ્રભુએ મારી બધી શક્તિ હરી લીધી. બાકી હે ભાઈ, આ એ જ ગાંડી છે. કાબે અર્જુન લૂટા વોહી ધનુષ વોહી બાણ, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટા વોહી ધનુષ વોહી બાણ. એ જ અર્જુન, એ જ ગાંડી, પણ આજ કાબાઓ લૂટી ગયા. અહીં મનુષ્ય નહીં સમય બળવાન છે. સમય કા ખેલ ન્યારા રે ભાઈ, સમય કા ખેલ ન્યારા, સમય બળવાન છે. મનુષ્ય એનો એ હોય પણ સમય ફરે. આપણે આવતા તો એ વખતે બધું હાજર થઈ જતું, પણ સમય ફરે એટલે કોઈ સામે રસ્તા મળે જય શ્રી કૃષ્ણ ન કરે. એ આપણો કે વ્યક્તિનો નહીં, સમયનો ખેલ છે. અને સમયનો ખેલ ક્યારે ફરે એનું કઈ નક્કી નહીં. એ પેલા સમયનો સદઉપયોગ કરી લેવો જોઈએ. સમય સમય બળવાન નહીં માનુષ બળવાન. માણસ થોડો બળવાન છે, સમય બળવાન છે. સારા સારા એ પછડાટ ખાઈ જાય સમયથી. આપણે વ્યક્તિને દોષ દેતા હોય, વ્યક્તિને નહીં, એનો સમય આજે બરાબર નથી. વહી ધનુષ વહી બાણ લૂંટાઈ ગયો. એ મોટા ભાઈ હું લૂંટાઈ ગયો. દ્વારિકાનાથ સ્વધામ ગયા છે આ સાંભળીને પાંડવોએ પણ હવે કહ્યું, હાલો હવે આપણે અહીંયા શું રહીને કર્યું. હિમાલય હવે નીકળી ગયા છે. પરીક્ષિતને રાજ્ય સોંપ્યું છે. રાજ્ય સોંપી પાંચે ભાઈઓ ને દ્રૌપદી આવ્યા છે કેદારનાથ. જ્યાં બુદ્ધ ભાવન મહાદેવ કેદારનાથ છે. અને કેદારનાથ ની આવીને પેલા પૂજા કરી છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બેલવમ શિવાર્પણમ. માનસી પૂજા કરી લો, શિવાર્પણમ બધા સાથે બોલજો ને ત્રણ વાર ઓમ નમઃ શિવાય. ફળશ્રુતિ છેલ્લે આવે છે. પ્રેમથી કેદારનાથમાં બેઠા છીએ એવી ભાવના કરો. આચ્છાદિત બરફથી ઢંકાયેલો એવો એ હિમાલય. અને આપણે કેદારનાથમાં છીએ, ભગવાન ભૂત ભાવનની પૂજા કરીએ છીએ આવી ભાવનાથી. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જતા યોધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ત્રિશાખે બિલ્વ પત્રે સ્વયચ્છિદરે કોમલે શુભે શિવ પૂજામ કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણ. ઓમ ઓમ ઓમ. અખંડમ બિલ્વ પત્રેણ પૂજિતો નંદિકેશ્વરે
सुतयन्ति सर्व पापेभ्यो एक बिल्वम शिवाय। ओम नमः शिवाय। ओम ओम त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणम्। दंति कोटि सहस्राणि वाजपेय सदानि च कोटि कन्या महादानम एक बिल्वम शिवार्पणम्। लक्ष ओम 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 अखंडम बिल्व पत्रेण पूजितो नंदिकेश्वरे शुद्धयन्ति सर्व पापेभ्यो एक बिल्वम शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। मध्यतो विष्णु रूपेणे अग्रतो शिव रूपाय त्रिशाखे बिल्व पत्रेश्वर अखंडम बिल्व पत्रेण पूजितो नंदिकेश्वरे शुद्धयन्ति सर्व पापेभ्यो एक बिल्वम शिवार्पणम्। मूल तो ब्रह्म रूपे मध्य तो विष्णु रूपिणे अग्रत शिव रूपाय एक बिल्वम शिवार्पणम्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम बिल्वाष्टकमिदं पुण्यं य पठेत् शिव सन्निधो सर्व पाप विनिर्मुक्त शिवलोकमवा। केवल पाठ करवाती मुक्ति मरी जाए। त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रयायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार। एक बिल्ली पत्र चढ़ावे त्रण जन्मना पाप नाश थाय। तो 108 1008 बिली पत्र चढ़ावे तो शू न थाय। काई करवानो नथी, खाली एक लोटा जल अने एक बिली पत्र चढ़ावो। गम्मे एवी ग्रह दशा हसे फरी जशे, कारण के बधा एनी पासे छे। शिवजी नी पासे देवनो देव छे महादेव, एथी नित्य महादेव नी पूजा करो अने बधा करी सके जीव मात्र। હવે છોડી દો બધું, બેનો ન કરી શકે, કોણે કીધું ન કરી શકે। હનુમાનજીને બે હાથ જોડીને પગે લગાવી, પાછળ હાથ રાખવાની જરૂર નથી, પાછળ હાથ હવે પુરુષો રાખે, બેનો હવે આમ કરીને પગે લાગે, કારણ કે પુરુષોના હાથ ક્યાં ચોખ્ખા છે। હવે તો એને આમ રાખવાની જરૂર છે। હું તો ઘણી વાર હસતો આમાં, હનુમાનજી પાસે પગે લાગવા એટલે હું કહું ગણપતિ પાસે તો હું લઈ લીધું, હનુમાનજી બતાવતા નથી આમ કરીને રાખી દે, હનુમાનજી ક્યાંક જોઈ જાય ને માગી લે તો લઈ લે તો। જ્યારે સમય મળે કાં તો અઠવાડિયામાં એકવાર દર સોમવારે ચડાવો મહાદેવ, બધા કરી શકે પૂજા, કાંઈ ક્ષોભ ન રાખતા। અને દીકરીઓ ચડાવવા જાય કાંઈ, ઘણા તો આમ આમ પૂજા કરવા જાય ને એમાંય બીજા બહેનો જો ઊભા હોય ને અમુક, બાયુથી જવાય જ નહીં, બાયુ ક્યારે ભજવાના, બાયુથી જવાય જ નહીં। લિંગ ભેદ જ્યાં ત્યાં, એક આખું પિંડ છે શિવલિંગ, એટલે આપણે કંઈક અર્થ જ જુદા કરીએ છીએ। પિંડ રૂપ છે શિવલિંગ, થાળું છે પાર્વતી રૂપ છે, થાળા ઉપર બધું કંઈ સ્ટેન્ડ નથી કે એમ કરીને આપણે લોટો મૂકીએ ને બધું ત્યાં એની ઉપર મૂકીએ, સ્ટેન્ડ ઉપી સ્ટેન્ડ નથી, પાર્વતી સ્વરૂપ છે, થાળું છે। શિવની નિત્ય પૂજા કરો, એને બિલી પત્ર ચડાવો, દરરોજ કરવું પડે। હા પછી બે દી કરીએ, ચાર દી ન કરીએ। આ જેમ કોઈ સરકારી હોય ને આપણને નોકરીમાં લીધા હોય એટલે હાજરી 29 દિવસની 30 દિવસની કરે બરાબર, નહીં તો કાયમ કરવા પડે। એમ દેવો પણ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ને ત્યારે કોઈ ના કોઈ એમાં પછી વિઘ્ન નાખે છે અને આપણો એક દિવસ કોઈ ના કોઈ રીતે કપાય જ જાય, સમજવાનું આ વિઘ્ન આવ્યું છે। પણ સકામ ભાવ કરતા નિષ્કામ ભાવથી ભગવાન શિવજીની પૂજા કરો,
કાંઈ બીજું લઈ જવાની જરૂર નથી, પંચામૃત નહીં, કાંઈ નહીં. ચડાવો તો સારી વાત છે, પણ મંદિરને બગાડતા નહીં. આજ મહાદેવની તમે દશા તો જુઓ સાહેબ, એમાં જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે એ તો એના પૂજારી હોય ને એને ખબર પડે, ત્યાં જઈને જોવો તો ખબર પડે. આમ નામ રેડી નીકળી ગયા, તમે હાબુ વાળું પાણી એમને હાબુ લગાડીને બહાર નીકળી જાવ છો. જલ ચડાવો, દૂધ ચડાવો, પંચામૃત ચડાવો, બધું ચડાવો, પાછું જલ ચડાવીને થાળું સાફ કરવું જોઈએ. મંદિરની સ્વચ્છતા રાખો, મંદિરને બગાડવામાં ચોખા ચારે બાજુ એવા વેરા હોય કીડીઓ થઈ જાય. બપોરના બે કલાક જો એકાદ કલાક મોડું થાય ને તો હું દશા છે શિવજીની મને પૂછો ને હું કહું તમને. હા, અને બધું બધા શિવજીને તો હું અમુકને તો આમ નામ ન લેવાય કે, પણ પાછા જાય દીવા મૂકવા ન્યા જ. સદગતિ તો શિવજી જ આપે છે, શિવજી સિવાય કોઈ ગતિ નથી આવતો. જે જીવ આવે છે એને શિવજી રામ નામની કૃષ્ણ નામની મંત્ર દઈ અને એને મોક્ષ કરી દે છે. અને કાંઈ પણ હોય ને તમે જુઓ, કાંઈ ગ્રહ દશા હોય આતે હોય તો અડદ શિવના મંદિર મૂકી આવજો, ચણાની દાળ મૂકી આવજો, કોઈ એમ કે રામ મંદિર મૂકી આવજો. આવું બધું હોય બધું શિવજીની પાસે. શિવજી કલ્યાણકારી છે, કલ્યાણ કોને નથી જોઈતું. જીવ અને શિવ એક છે, જીવ માત્ર શિવ છે, ત્યાં કોઈ લિંગ ભેદ નથી. એથી બધા શિવ પૂજા કરવી. હજી ગામડાઓમાં આવું હોય છે, હોય છે, હોય છે. ઘણું બીજું કાઢી નાખ્યું એમ, આને હવે આ વિચારોને કાઢી નાખો. નથી કાઢી નાખ્યું, હવે ગામડાઓમાં પરિવર્તન નથી આવ્યું બધું, તો હવે આ પણ પરિવર્તન આવવું જોઈએ. શિવની પૂજા બધા જ કરી શકે, જીવ માત્ર. કેદારનાથની પૂજા, બે મિનિટ બેસી જાઓ, બહુ ઉતાવળ ન હોય, બે મિનિટ બેસી જાઓ, હમણાં પૂરું થઈ જાય. આ પાંડવોને ગતિ આપી દે બસ. કેદારનાથની પૂજા કરી છે, અને પૂજા કરીને હવે હિમાલયના પંથે જાય છે, તો ત્યાં સૌથી પહેલા દ્રૌપદીનો પક્ષપાત, દ્રૌપદીનું પતન થયું. દ્રૌપદી પૂછ્યું, મારું પતન કેમ? બોલે, તું પક્ષપાત બહુ કરતી, અર્જુન પ્રત્યે પ્રેમ વધારે હતો, એથી એનું પતન થયું. આગળ જાય છે ત્યાં અર્જુનનું પતન થયું. અર્જુને પૂછ્યું, મારું પતન કેમ? બોલે, તને તારી બાણ વિદ્યાનું બહુ અભિમાન હતું, મારા જેવો કોઈ બાણાવળી નહીં. અને જે વિદ્યાનું કોઈ પણ અભિમાન કરે એનું પતન થાય, એથી તારું પતન થયું. ત્યાંથી આગળ જાય છે તો સહદેવનું પતન થયું. સહદેવ કે, મને નહીં કોઈ પક્ષપાત, મને નહીં કઈ વિદ્યાનું અભિમાન, તો મારું પતન કેમ? સહદેવને કહ્યું કે તને જ્યોતિષ શાસ્ત્રનું અભિમાન હતું, એથી તારું પતન થયું. ત્યાંથી આગળ જાય છે ભીમનું પતન થયું. એ પેલા નકુલ, નકુલને પૂછ્યું, નકુલનું પતન થયું. નકુલે પૂછ્યું કે ભાઈ, ન મને વિદ્યાનું અભિમાન, ન કઈ પક્ષપાત, નહીં બાણ વિદ્યાનું, કાંઈ નહીં, તો મારું પતન કેમ? બોલે, તને તારા રૂપનું બહુ અભિમાન હતું. મહાભારત તમે વાંચ્યું હોય આખું, તો નકુલનું પાત્ર જોવો તો નકુલે બીજું કઈ કર્યું જ નથી, બેઠા બેઠા પટ્યા જ પડ્યા, શરીરને બહુ હાચવું, હા બસ શરીરને એવું એવું રૂપાળું કરીને, આમ દર્પણ કરીને, અમુક દર્પણને સામે જ ઉભા હોય જ્યારે જુઓ ત્યારે, આ અરીસો કાઢ્યો નથી આમ કરીને, હવે પણ મુખ ક્યાં દેખે દર્પણ મેં, હે મુખડા ક્યાં દેખે દર્પણ મેં. કબીર એટલે પતન થયું. ત્યાંથી આગળ જાય ભીમનું પતન. ભીમ કે, મારું પતન કેમ? બોલે, તું ખાવામાં ક્યારે પાછું વળીને જોતો નહીં, વાહે કેટલા બાકી છે. અને ભીમે જેટલી જેટલી વનવાસ દરમિયાન જ્યાં જ્યાં હતી રસોઈયાનું, હું રસોઈયો થાવ, રસોઈ મારે હાથે હું બનાવી. અને ભીમ એકવાર ખાવા બેહે પછી કોઈની પાછળ, તને ખાવામાં બહુ, તું બહુ ખાઈને એનું પતન થાય. અને પછી તો યુધિષ્ઠિર જ્યાં પ્રવેશ કરે ત્યાં યમરાજ આવ્યા, એક સબ એક સ્વરૂપે કૂતરું બન્યા, કહ્યું તમને જરૂર આમાં પ્રવેશ મળે, પણ તમારી પાછળ છે ને નહીં મળે. યુધિષ્ઠિરને વિચાર્યું કે હવે આમાં કોણ બાકી રહ્યું, તો જોયું છે તો કૂતરું છે. કૂતરું જોયું એટલે કીધું ધર્મરાજને, કહ્યું કે આને તને પ્રવેશ નહીં મળે સ્વર્ગમાં,
ત્યારે ધર્મરાજાએ કહ્યું કે જે મારી પાછળ ચાલે અને જો એને પ્રવેશ ન મળે તો મારે પણ પ્રવેશ નથી જોઈતો. જે ધર્મની પાછળ જે ચાલે છે એનું પતન નથી થતું. ધર્મની પાછળ જે ચાલે, ધર્મને વાટે જે જાય છે એનું પતન નથી. પાંડવો સહદેવ સ્વર્ગમાં ગયા છે અને ત્યાર પછી તો પરીક્ષિત રાજા છે, રાજ કરવા લાગ્યા છે, પછી તો શિકાર કરવા જાય છે અને પછી જે શાપ મળે છે અને સુખદેવજી જે કાલે સુખદેવજી મહારાજ આવશે, કાલે વિદુરની ભાજી આપણે ખવડાવવાની છે. હા, બહુ મહત્વનો પ્રસંગ છે. જેમ સબરીબાઈના બોર ખાધા એમ કાલે આપણે ભગવાનને વિદુરની ભાજી ખવડાવશું. સૌ માનસિક ભાજી કરીને લાવજો અહીંયા. હા, કાલે આપણે ઠાકોરજીને ભાજી ખવડાવશું વિદુરની. તો કાલે આ બધા પ્રસંગો કાલે, આજે થોડું 20 મિનિટ વધારે લીધી છે, થોડું ક્ષમા કરજો કંઈ મોડું થયું હોય તો. પણ અત્યારે કથાને વિરામ આપું. હવે કંઈ જોયું કોઈને મોડું થતું હોય તો તમતા જાઓ રજા. પાટી દફતર પેક કરો, પાટી દફતર પેક. હાલો, 2 મિનિટ નામ કીર્તન, જેને જાવું એ ભલે જાય. આપણે લેસન કરે અહીંયા, એટલે પછી કાલ ઘરે જઈને કરવું નહીં, ઘરે જઈને એને પાછા ક્રિકેટ રમાય. આપણે આપણું લેસન અહીં કરી, જેને જાવું એ ભલે, કાલ કરશું. જોજો કાલ, તમે જોજો, આવો કાલ પાછા. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. બોલો જય રાધે, રાધે જય રાધે, શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો 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 જય રાધે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાભિન, સબ જગમાં જય દેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો, સાધન ઔર નહીં અકલી મેં, જાસુ હોત નિભેરો. સુર કહા કહે દુવિધ આંધળો, બિના મોલ કો ચેરો ભરોસો. દઢઈન ચરણન કેરો ભરોસો, ભરોસો ભરોસો. પવન તને સંકટ હરણ મંગળ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટે અપરાધ. બાર બાર વર માંગ હું હર્ષ દેવ શ્રી રંગ,
पद सरोजयन पायनी भक्ति सदा सतसंग। काल सवारे 8:30 बजे परी प्रेम थी भाव थी द्वारिकाधीश सखी श्याम सुंदर यमने महारानी की श्री वल्लभा सखी श्री राम चंद्र भगवान की श्री बाल कृष्ण लाल की जय श्री हनुमान जी महाराज की श्री सदगुरु भगवान की जय सुरापुरा बापा की सतीया की होड़िया राय की अपने अपने माता पिता की अपने अपने गुरुदेव की जय। ओम नमः पार्वती पति हर हर महादेव जय जय श्री राधे जय 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 श्री राधे जय 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 श्री राधे जय जय श्री वृंदावन बिहारी लाल की जय। सौने सवार सुदीना शुभ रात्रि जय श्री कृष्ण जय सिया राम जय स्वामी नारायण नमो नारायण जय गोपाल जय जलाराम जय परशुराम जैसे ंगे स्तुष्टुवागुसस्तनो बिभ्यषे महिदेवहितञ्जदायुः। ॐ महाशान्तिः शान्तिः शान्तिः। अदनेत्रोदकस्पर्शः त्रिधा विष्णुस्मरणम् ॐ श्रीमन्महागणाधिपतये नमः। इष्टदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः। ॐ प्रधान देवता भगवंत श्री वांगमय स्वरूपाय श्री कृष्ण परमात्म देवताभ्यो नमो नमः। रिं पुण्यं पुण्याहम दीर्घमायुरस्विति भवन्तो ब्रवन्तो दीर्घमायुः। सुमुखस्ते कदन्तस्त कपिलो गजकर्णकः अम्बुदरश्च विकटो विघ्ननाशो विनायक विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये सर्वकार्यार्थसिद्धये तस्ते साक्षात् कुसुमपेत जलमादाय त्रिधा विष्णुस्मरणम् ॐ विष्णवे नमः। ॐ विष्णवे नमः। ॐ विष्णवे नमः। विष्णु 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 श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञयः वर्तमानस्य अद्य द्वितीयै श्वेतवाराहकलपे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भारतवर्षे जम्बुद्वीपे आर्यावर्तान्तर्गतदेश सौराष्ट्रदेशे पश्चिम दिग्भागे श्रीमलुणात्राब्धतीरे अत्राद्यति महामाङ्गल्यमासतं मासे पवित्रपुण्यमासे चैत्रमासे शुद्धे कृष्णपक्षे पञ्चम्यां षष्टम्यां तिथौ वारश्रेष्ठ अद्य दिने हि चन्द्रवासरान्तर्गतः सत्सु एवं ग्रहगणविशेषणविशिष्टायां शुभपुण्यतिथोः काश्यपगोत्रस्य उत्पन्नस्य आत्मजः यजमानस्य अमुकवटङ्कधारिणः आत्मनः श्रुति स्मृतिपुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफलप्राप्त्यर्थम् तथा च सर्वमनः कामना संसिद्ध्यर्थम् श्रीमद्भागवत ज्ञान यज्ञाख्यः कर्मणा सङ्गता सिद्ध्यर्थम् अद्य दिने हि अथ सायङ्काले हि अथ वाङ्मयी स्वरूपाय श्रीकृष्ण परमात्मदेवता तथा च वंशस्थपितृदेवतानाम् अथ पूजनार्ध्यर्चनञ्च करिष्ये। हस्ते गन्धाक्षतपुष्पं गृहीत्वा हरिः अम्बरिहापीड कर्णयोर्कर्णिकारं बिभिरादिवाशदिकनककपिशं वैजयन्तीं च मालां रन्धिरान् वेणुरदरसुतया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमण प्राविशद गीतकीर्ति
ओम भूर्भुवस्सु वाङ्मयीश्वरवाय श्रीकृष्ण प्रभात्मदेवताभ्यो नमः वंशस्थ पितृदेवताभ्यो नमः ध्याये ध्यानं समर्पयामि श्रीकृष्ण परमात्म देवताभ्यो नमः वंशस्थ पितृदेवताभ्यो नमः अथ चन्दनं पुष्पम् अक्षतान् समर्पयामि जलनिजं दिवि राखे धूप श्री भागवत भगवान की जीवड़ा जगमग जगमग थाय आरती भागवत भगवान नीताय आरती भागवत भगवान नीताय आरती सूरा पूरा बापा नीताय आरती सूरा पूरा बापा नीताय सति मायनी थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय बालाय में प्रेम ना बजोट लाइवा बालाय में प्रेम ना बजोट लाइवा में प्रेम बेसो तो आनंद थाय वाला तमे प्रेम बेसो आनंद थाय वड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय वालाय में फूल नार ले आया ये वाला तमे प्रेम पेरो तो आनंद थाय ये वाला तमे प्रेम पेरो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय वालाय छपन भोग लैवाय वालाय में छपन भोग लैया ये वाला तमे प्रेम जमो तो आनंद थाय ये वाला तमे प्रेम जमो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय वालाय में यमुना निझारी भरी लाइवा वालाय में यमुना निझारी भरी लाया ये वाला तमे आचमन करो तो आनंद थाय ये वाला तमे आचमन करो तो आनंद थाय जगमग जगमग थाय वालाय में पान ना बीड़ा लाइवा वालाय में पान ना बीड़ा लाइवा ये वाला तमे मुख वश करो तो आनंद थाय ये वाला तमे मुख वश करो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय वालाय में फूल नाही डोरा लाइवा वालाय में फूल नाही डोरा लाइवा ये वाला तमे प्रेम झूलो तो आनंद थाय ये वाला तमे प्रेम झूलो
तो आनंद का दीवड़ा जगमग जगमग तार दीवड़ा जगमग जगमग तार आरती भगवत भगवान नीताय आरती भगवत भगवान नीताय आरती सर्वे पितृओ नीताय आरती सर्वे पितृओ नीताय आरती सुरपुरा बापा नीताय आरती सुरपुरा बापा नीताय आरती सतीमाय नीताय आरती सतीमाय नीताय आरती कोड़ियाल आय नीताय आरती कोड़ियाल आय नीताय आरती आरती परिवार जनु मणि आरती परिवार जनों मरीन गाय दीवड़ा जगमग जगमग ताय दीवड़ा जगमग जगमग ताय जगमग जगमग हरिपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हरिपूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांदर संस्थितेना प्रदीप्तवासा सहसंगतेना नीराजनं ते जगदीश कुर्वे मंगलं भगवान विष्णोर्मंगलं गरुडध्वजः मंगलं पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थशादिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमो संध्यान्ते देव पूजान्ते भोजनान्ते च सर्वदा यम यम वदति ब्राह्मणः तं तं भवतु निश्चितं तं तं भवतु निश्चितं पूर्व सवांगमय सर्वभाव श्री कृष्ण परमात्म देवता वंशस्थ पितृ देवताभ्यो नमः आरार्तिक्यं समर्पयामि पुष्पेन देवाभिवंदनम् आस्तेन देवाभिवंदनम् आत्मकल्याणार्थे आत्माभि खनखनाटि पूर्वकं वंदनम् हृदय भवतु कोमलम् चक्षुर्भवतु निर्मलम् चक्षुर्भवतु निर्मलम् मस्तकं भवतु मंगलम् अस्तु प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिं जगनेन जगनमय दन्तदेवाः स्थानि धर्माणि प्रथमान्यासन्नः वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भ
भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि नमो भगवते वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय मन तर मथुरा मा झरिएन पावे वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि।